हेलो स्टूडेंट, गुड मॉर्निंग। कुडा विद्यालय विषय हिंदी। हिंदी ની અંદર આપણે કવાળો કક્કો અને એના શબ્દો જોઈ ગયા, તો કાવાળો કક્કો પણ આપણે જોઈ ગયા, તો આજે આપણે કાવાળા કક્કો અને એના શબ્દો જોઈશું। તો આપણે કાવાળો કક્કો આપણે રિવિઝન માં લીધો છે અને ત્યારબાદ આપણે એના શબ્દો જોઈશું। તો વિષય હિન્દી અને કાવાળો આપણે કક્કો જોઈએ। का खा હવે તમારે કને કાનો કા તમે હવે મોટા થઈ ગયા છો સેકન્ડ સ્ટેન્ડર્ડમાં, તો બોલાય નહીં, તો આપણે સીધી રીતે બોલીશું। કા ખા ગા ગા ચા છા જા જા ટા ઠા ડા ઢા અણા તા था दा धा ना पा फा बा भा मा या रा ला वा शा सा सा हा छा ग्ना त्रा अने श्रा। तो તમે કેવી રીતે બોલો છો ગુજરાતીમાં? કને કાનો કા, કને કાનો ખા, ગને કાનો ગા, હા, આ કા વાળો જ કક્કો છે। પણ આપણે સીધી રીતે બોલવાનું કા ખા ગા ગા ચા છા જા જા ટા ઠા ડા ઢા અણા તા થા દા ધા ના પા ફા બા ભા મા યા રા ला वा शा शा सा हा शा ज्ञा त्रा ने शा। આ રીતે કક્કો તમારે બોલવાનું છે ને નોટ ની અંદર 2-3 વાર લખશો રિવિઝન ની નોટ માં, તો તમને બધા શબ્દો પણ આવડી જશે। તો ચાલો હવે શબ્દો શરૂ કરીએ। તો અહીંયા મેં હેડિંગ આપ્યું છે કા વાળા શબ્દો। તો અહીંયા તમે લોકો સીઝન ની અંદર કેરીનો રસ હશે, તો તમે જેને કેરી કહો છો એને હિન્દી ની અંદર આમ બોલવામાં આવે છે। તો આમ એટલે કેરી, આમ એટલે કેરી। આઈના, આઈના એટલે કે દર્પણ। તમે જ્યારે તૈયાર થાઓ ત્યારે તમારું મોઢું સમજો છો દર્પણમાં, તો દર્પણ ને હિન્દી ની અંદર આઈના કહેવાય, તો આઈના એટલે દર્પણ। ગાન, ગાન એટલે ગીત। તમે જે ગીત ગાઓ છો એ હિન્દીમાં ગાન કહેવામાં આવે છે। તાલા, તાલા એટલે તાળું, તાલા એટલે તાળું। પછી છે આગ, આગ એટલે આગ અને અગ્નિ, આગ એટલે આગ અને અગ્નિ। કામ, કામ એટલે કામ, કામ એટલે કામ। ગાલ, ગાલ એટલે આપણા ગાલને આપણે હિન્દીમાં પણ ગાલ અને ગુજરાતીમાં પણ ગાલ કહેવાય। ચાદર, ચાદર એટલે તો ચાદર, તમારા ઘરે મમ્મી બેડ ઉપર જે બિછાવે છે ચાદર, એને આપણે હિન્દીમાં પણ ચાદર એટલે ગુજરાતીમાં પણ ચાદર બોલીએ છીએ। બાજાર, બાજાર એટલે કે બજાર। પપ્પા મમ્મી સાથે બજાર જાઓ છો તો કોઈ પૂછે છે ક્યાં જાઓ છો, તમે શું બોલો છો? બજાર જાઉં છું। તો હિન્દીમાં શું બોલાય? મેં બાજાર જાતી હું। બાજાર એ શું કહેવાય? હિન્દી શબ્દ છે બાજાર, અને ગુજરાતી બજાર છે। છોકરાઓ બોલશે મેં બાજાર જાતા હું, છોકરીઓ બોલશે મેં બાજાર જાતી હું। પછી આવાજ, આવાજ તો અવાજ, આવાજ તો અવાજ, બરોબર। તો આ રીતે તમારે બધા જ હિન્દીના શબ્દ કરવાના છે। તો ફરી આપણે એકવાર બધા શબ્દનું રિવિઝન કરીએ। આમ તો કેરી, આઈના તો દર્પણ, ગાન તો ગીત, તાલા તો તાળું, આગ તો આગ અથવા તો અગ્નિ, કામ તો કામ, ગાલ તો ગાલ, ચાદર ચાદર, બાજાર બજાર, આવાજ તો અવાજ। આ
આ રીતે તમારે બધા શબ્દ લખીને મોડે કરવાના છે. ઓકે, તો તમે પહેલા સૌથી પહેલા કક્કો લખીને તૈયાર કરો, અને ત્યારબાદ જો કક્કો તમને મોડે થઈ જશે તો તમને આ શબ્દ પણ વાંચતા લખતા આવડી જશે. ઓકે, તો ગુડ બાય.